બપોરે પૂરો બોલવાનો મોકો આપી રહ્યો છું. જી રિઝાનજી, આપ શું જણાવવા માંગો છો? એને સ્ટાર્ટિંગમાં બધું કહ્યું બહુ સરસ છે, કોઈ ડાઉટ નથી. પણ એનપીએ નોન પરફોર્મિંગ એસેટની જે વાત કરી કે એના માટે લેજિસ્લેટર છે, તેમાં કંઈ બજેટમાં જોગવાઈ કરી નથી અત્યારે. ખાલી લેજિસ્લેટર મૂકો ને જેમાં તો બજેટમાં કરો કે ના કરો ડઝન્ટ મેક એની ડિફરન્સ. એટલે આ પોઈન્ટ મારે કરો. તો બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે મેને કહ્યું કે નારી શક્તિ કેન્દ્ર. હવે નારી શક્તિ કેન્દ્ર માટે એ લોકોએ 14 લાખ વિલેજ અરે 14 લાખ આંગણવાડી કવર કરવાના છે અને ખાલી 500 કરોડ આપવા માંગ્યા છે. ભાવનાબેન, ખાલી 500 કરોડ તમે ડિવાઈડ ને કોર્પસ છે 500 કરોડ નું, એટલે તમે ડિવાઈડ મલ્ટીપ્લાય કરશો તો ખબર પડશે કે 14 લાખ માં ડિવાઈડ મલ્ટીપ્લાય થાય તો કેટલો ઓછા પર રકમ આવે. બીજું વાત કે નારી શક્તિ કેન્દ્ર નો પ્રોજેક્ટ બહુ જ સારો છે, પણ પ્રોબ્લેમ શું છે? કારણ કે એ પ્રોજેક્ટમાં શું છે, પહેલા કે જે પ્રોજેક્ટ એ લોકો વુમેન ને એમ્પાવરમેન્ટ માટે, સશક્તિકરણ માટે, જોબ જનરેશન, સ્કિલ, હેલ્થ, સોશિયલ ઇસ્યુઝ, ડોમેસ્ટિક ઇસ્યુઝ બધું જ લેવાના છે. અને યુ એક્સપેક્ટ કે આટલું બધું સારું કામ આટલા નાના ફંડમાં નહીં થઈ શકે. એટલે જે 500 કરોડ એલોકેટ કર્યા છે બહુ જ ઓછા કહેવાય, અને એ કદાચ મારા ખ્યાલ હતો હસી મજાકિયા. બીજો પોઈન્ટ કે જે છેલ્લા 3 વર્ષથી આપણે નિર્ભયા ફંડ, કરોડ રૂપિયા નિર્ભયા ફંડ સાંભળતા હતા, આ વખતે ભૂલી ગયા છીએ કદાચ. અને બીજું કે એ નિર્ભયા ફંડમાં થયું શું, એના યુઝ કેટલા થયા? કારણ કે નિર્ભયા ફંડ મેજરલી યુઝ થવાના વન સ્ટોપ સેન્ટર્સ માટે, અને બહુ જ સારો પ્રોજેક્ટ છે. પણ એ વન સ્ટોપ સેન્ટરનું શું થયું, કેટલા થયા, એનો હજી કોઈ ખાસ મોટો હિસાબ નથી. થયા છે નાના મને ખબર છે, પણ એવું કોઈ મોટો જે ઇમ્પેક્ટ પડવો જોઈએ એ નથી થયો. એટલે જો આપણે બહેનોના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો આ બજેટમાં એવું કહીશું, અને હું પહેલા એક બેન છું, પછી હું ઓબ્વિયસલી હ્યુમન બિંગ છું, પણ એક બેન બી છું. એટલે ઇમ્પોર્ટન્ટ એ છે કે બેન પોઈન્ટ ઓફ વ્યૂથી મને આ બજેટમાં એવો મોટા લાભો નથી દેખાતા. નરેગાની વાત કરીએ તો એમાં કરિયા 45 થી 55% આપ્યા છે બહેનો માટે, એ સારી વાત છે. કારણ કે મજૂરી તો બિચારી બહેનો જ કરે છે ને એટલા માટે.